જય શ્રી કૃષ્ણ મિત્રો, તો વાત કરી રહ્યા છીએ સીવીડી ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ અત્યારે માર્કેટમાં ઘણા ચાલી રહ્યા છે અને એને રિલેટેડ વાત કરવા આપણી સાથે બે ભાઈ ઉપસ્થિત છે. એક છે હિરેનભાઈ અને બીજા છે મયુરભાઈ. તો આપણે આજે જાણશું કે સિન્થેટિક ડાયમંડનું માર્કેટ કેવું છે અને કેવું ચાલશે ઇન ફ્યુચર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મયુરભાઈ સાથે કે અત્યારે સિન્થેટિક ડાયમંડ ચાલી રહ્યું છે, તો સિન્થેટિક ડાયમંડની અંદર કેવું ફ્યુચર છે, શું સિન્થેટિક ડાયમંડ અત્યારે રિયલ ડાયમંડનું જે અત્યારે માર્કેટ છે એ કવર કરી શકશે કે નહીં કરે. તો આપણે આજે એક્સપર્ટ છે જે સિન્થેટિક ડાયમંડ એઝ વેલ એઝ જે રિયલ ડાયમંડ આવે છે એના મેન્યુફેક્ચરિંગનું પણ એ કરે છે, તો એને વધારે આઈડિયા હોઈ શકે છે, તો આપણે એની પાસેથી થોડુંક નોલેજ લઈ આપણી સાથે ઉપસ્થિત છે મયુરભાઈ. તો તમને શું લાગે છે કે સિન્થેટિક ડાયમંડનું ફ્યુચર કેવું હશે? સિન્થેટિક ડાયમંડનું ફ્યુચર અત્યારે બહુ સારું છે, પણ બે વર્ષમાં ચાલશે નહીં, કેમ કે મોતી આવ્યા તો મોતીનું માર્કેટ પણ બે વર્ષ બહુ જ સારું હતું. અત્યારે મોતી રિયલ જ ચાલે છે, એટલે સિન્થેટિકમાં સેમ જ એ જ પોઝિશન થવાની છે. સિન્થેટિક સીવીડી ડાયમંડ આવે છે એ બે પ્રકારના હોય છે, એક તો 99% સીવીડી હોય અને 1% નેચરલ હોય, અને એ લેબોરેટરીમાં જ બને છે, HPHT પ્રોસેસ હેઠળ એ થાય છે. અને બીજામાં 100% સીવીડી હોય છે, એમાં નેચરલ 1% પણ હોતું નથી. એવી રીતે બે પહેલું હોય છે સીવીડી ડાયમંડમાં. એટલે તો આપણને અત્યારે નવું જાણવા મળ્યું છે કે 99% સીવીડી ડાયમંડ આવે છે, એઝ વેલ એઝ 100% સીવીડી ડાયમંડ પણ આવે છે. હવે 99ની અંદર 1% એવું હોય છે કે જેની અંદર તમે રિયલ ડાયમંડનો અહેસાસ કરી શકો, પણ 100% જે HPHT ટ્રીટમેન્ટથી બને છે જેને લેબ ગ્રો ડાયમંડ કહીએ છીએ, તો એનું માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે મયુરભાઈના કહેવા પ્રમાણે બે વર્ષ લગીને આનું માર્કેટ ચાલી શકે. અને જો જ્વેલરીમાં સીવીડી ડાયમંડ બેસાડાવીએ તો એની લાઈફ કેટલી હશે? સીવીડી ડાયમંડની લાઈફ વધીન 2-4 વર્ષ મેક્સિમમ રહે તો, એટલે લોકોને ખ્યાલ આવશે આ તો સીવીડી ડાયમંડ છે અને સીવીડી ડાયમંડની લાઈફ એટલી બધી છે ને, એટલે માર્કેટ એનું ભાંગી જશે, એટલે આમ રિયલ ડાયમંડ ચાલશે. એટલા માટે જ અત્યારે જે માર્કેટ ભાંગ્યું છે તે સીવીડી અને સિન્થેટિક ડાયમંડ એના લીધે જ માર્કેટ ભાંગ્યું છે. અને એ $100 નીચેનું માર્કેટ જે છે એમાં જ નુકસાની છે વધારે, ઉપર વ્હાઇટ ડાયમંડમાં એમાં કંઈ નુકસાની નથી 100+માં. ઓકે, તો અત્યારે સીવીડી ડાયમંડ ચાલી રહ્યા છે અને સીવીડી ડાયમંડની અંદર આપણને કેવી રીતે જ્વેલરીમાં ખ્યાલ આવશે કે સીવીડી ડાયમંડનું લાઈફ 2 વર્ષ જ છે, એટલે એમાં કંઈ એના જે કેરેક્ટરિસ્ટિક છે ડાયમંડની એમાં કંઈ ફરક આવશે સીવીડી ડાયમંડમાં કેવી રીતે આપણને ખ્યાલ આવશે? સીવીડી ડાયમંડ બનેલો કઈ રીતના છે? HPHT પ્રોસેસના અંડર બનેલો છે, હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર, તો એમાં મેક્સિમમ પ્રેશર અને મેક્સિમમ ટેમ્પરેચર દેવાથી ડાયમંડ બને છે, અને એ 100% લેબમાંથી જ બને છે, નથી એ નેચરલ ડાયમંડ. અને નેચરલ ડાયમંડ માટે 1500 કિમી જમીનની અંદર ખોદાણ કરીને પછી નેચરલ ડાયમંડ મળે છે, અને આ સીવીડી તો લેબમાં બનેલો હોય છે, એટલે એનું કંઈ માર્કેટ વેલ્યુ છે નહીં. હવે સીવીડી ડાયમંડની આપણે વાત કરીએ છીએ, સીવીડી ડાયમંડ જ્યારે જ્વેલરીમાં ફિક્સ થશે ત્યારે એ 2 વર્ષ પછી કેવો દેખાતો હશે? સીવીડી ડાયમંડ તમે જોશો તો જ્વેલરીમાં ફિટ થશે તો તમને આમ નેચરલ લુક તો બહુ સારો આવશે, પણ તમે જેને જો આમ ઝીણી નજરે કે માઇક્રોસ્કોપ કે હાઈ ક્લાસથી જોશો, એની ધાર હશે ને, ધાર પડી ગયેલી દેખાશે, એટલે તમને આમ નજીકથી નહીં દેખાય, પણ આમ તમે માઇક્રોસ્કોપથી જોશો અથવા તો કોઈ પણ સૂક્ષ્મ દર્શક યંત્ર કે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુથી જોશો તો તમને એની ધાર પીળી દેખાય. સિન્થેટિક ડાયમંડ છે અને નેચરલ ડાયમંડ છે, હવે એ બંનેનો ડિફરન્સ આપણે કેવી રીતે જાણી શકીએ કે આ ડાયમંડ છે એ સિન્થેટિક છે અને પર્ટિક્યુલર ડાયમંડ બીજો છે એ રિયલ ડાયમંડ છે? સિન્થેટિક ડાયમંડ હોય છે એની ઉપર તમે લાઇટ કરો એટલે એની ઉપર પ્લાસ્ટિક જેવી આમ એની ઉપરનો પડ આવે ને એ પ્લાસ્ટિક જેવું તમને દેખાય છે, ને રિયલ ડાયમંડ હશે તો એ તમને આમ એકદમ ચળકાટદાર દેખાશે અને આમ ચોખ્ખું દેખાય છે, આમ કાચ આર પાર જોઈ લો. અને સિન્થેટિક ડાયમંડ આમ પ્લાસ્ટિકનું પડ ચડાવી દીધેલું હશે કે એવી રીતના રફ થોડોક ડલ ટાઈપ દેખાશે. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the
the highways, till my shadow turns to sun rays, and I...
like I do right now. Don't say you're on the run to the other side, my love. You say you wanna try, but you never do. Sugar, there's a reason why we lose. Thank you.